હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓ ફિટનેસ આજે આપણે બનાવીશું રવાનો ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી ઉપમા આ ઉપમાને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે સવારની ઉતાવળમાં તમે એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટીઓ નાસ્તો બનાવી શકો છો આને બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ઓછા મસાલા અને ઓછા તેલમાં બનતો આ હેલ્ધી નાસ્તો છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે એકદમ ટેસ્ટી રવાનો ઉપમા રેસિપી સારી લાગે તો લાઇક અને અડધો કપ રવો લીધેલો છે તમે કોઈ વાટકી કે વાટકાનું માપ સેટ કરી અને ઉપમા બનાવી શકો છો જે પણ વાટકી કે વાટકો લેતા હો એ માપને યાદ રાખવાનું કેમ કે આપણે એ પ્રમાણે આમાં આગળ પાણી ઉમેરવાનું છે તો હવે આ રીતે રવાને કોરોજ મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેશું રવાને હંમેશા મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો હાઈ ફ્લેમ પર શેકીશું તો રવો ફટાફટ લાલ થઈ જશે અને ઉપમામાં એનો સ્વાદ સાઇઝ પણ સારો નહીં લાગે તો આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને બેથી ત્રણ મિનિટ સુધી રવાને સરસ શેકી લેવાનો રવામાંથી બધું મોશ્યર દૂર થાય અને થોડી થોડી શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનો છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં આપણો રવો એકદમ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો રવો એકદમ સરસ આ રીતે કોરો પડવા માંડ્યો છે અને દાણો પણ સચેજ ફૂલી ગયો છે બિલકુલ આ રીતે રવાનો દાણો સરસ છૂટો પડવા માંડે ત્યાં સુધી એને શેકીશું આમાં શેકાવાની પણ સરસ સુગંધ આવવા માંડી છે અને અહીંયા તમે જોઈ શકો છો રવાનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો અહીંયા આપણો રવો શેકાઈને બિલકુલ તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ રવાને આપણે પાંચથી દસ મિનિટ સુધી ઠંડો થવા દઈશું તમે આ રવાને અગાઉથી શેકી અને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરીને પણ રાખી શકો છો જો રવો શેકેલો તૈયાર હશે તો ઉપમા બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે તો હવે જો આ પેન વધારે ગરમ હોય તો રવાને તમે કોઈ એક બોલમાં ટ્રાન્સફર કરી લેજો હવે આપણે ઉપમા બનાવીશું તો ઉપમા બનાવવા માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું રાયથી ઉપમામાં ખૂબ જ સરસ સ્વાદ આવશે તો જરૂરથી ઉમેરજો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ અને એક ટી સ્પૂન જેટલી અડદની દાળ ઉમેરીશું આની સાથે જ આપણે અહીંયા પાંચથી છ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું લીમડા દાળ અને રાયનો વઘાર ઉપમામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરીશું અને આને તેલ સાથે ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું દાળનો સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે તો વીસ થી ત્રીસ સેકન્ડમાં તમે જોઈ શકો છો દાળનો સેજ સેજ કલર ચેન્જ થઈ ગયો છે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની અને હવે આપણે આમાં વેજીટેબલ્સ ઉમેરીશું તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો આને સ્કીપ પણ કરી શકાય અને અહીંયા તમારે ઝીણા સમારેલા મરચાં અને આદું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય ત્યારબાદ આપણે થોડું કેપ્સિકમ અને થોડું ગાજર ઉમેરી દઈશું આટલું ઉમેરી આને આપણે બરાબર મિક્સ કરી લેશું ડુંગળીનો સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તમે અહીંયા વેજીટેબલ્સને અગાઉથી બોઇલ કરીને પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો સચ ડુંગળીનો કલર ચેન્જ થવા માંડ્યો છે તો આ રીતે થોડો ડુંગળીનો કલર ચેન્જ થવા માંડે પછી આપણે આમાં વટાણા અને બટાકા ઉમેરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન કરતાં થોડા વધારે વટાણા લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ્સને વધારે કે ઓછા કરી શકો છો વટાણા અને બટાકા ઉમેર્યા પછી આપણે આને બરાબર મિક્સ કરી લેશું સારી રીતે બધા વેજીટેબલ્સને મિક્સ કર્યા પછી હવે અહીંયા આપણે આ જે વેજીટેબલ્સ લીધા છે એના ભાગનું ચપટી જેટલું મીઠું ઉમેરીશું મીઠું આ સમય ઉમેરવાથી વેજીટેબલ્સ ખૂબ જ જલ્દી કૂક થઈ જશે તો ચપટી જેટલું આપણે આમાં મીઠું ઉમેરી દઈએ અને ફરીથી આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ કરી અને હવે આને આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી અથવા તો બટાકા અને વટાણા કૂક થાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું આને કૂક થતાં વધારે સમય નહીં લાગે તમારે એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ કરવાનું એટલે ખૂબ જ જલ્દી ઉપમા બનીને તૈયાર થઈ જાય તો બે મિનિટ પછી આપણે એકવાર ચલાવી લઈએ અને આ રીતે તમે બટાકાને કટ કરી અને ચેક કરી શકો છો આ બટાકો અત્યારે સરસ કટ થઈ જાય છે પણ હજી આને આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું એટલે બધા વેજીટેબલ્સ ખૂબ જ સારી રીતે કુક થઈ જાય તો એકવાર ચલાવી ફરીથી લીડ લગાવી અને આને આપણે એકાદ મિનિટ સુધી થવા દઈએ તો એક મિનિટ પછી આપણા વેજીટેબલ્સ ખૂબ જ સરસ કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે મેં જેમ તમને પહેલાં કહ્યું હતું કે તમે જેટલો રવો લેતા હોય એના કરતાં ત્રણ ગણું તમારે પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે અઢી અડધો કપ રવો લીધો છે તો અડધા કપ રવાની સામે આપણે દોઢ કપ પાણી ઉમેરવાનું છે તો જે વાટકીનું માપ તમે લીધું હોય એ જ વાટકીથી તમે પાણી ઉમેરજો એટલે ઉપમાનું પરફેક્ટ ટેક્સચર આવશે તો અહીંયા આપણે ગેસની ફ્લેમને હાઈ કરી અને દોઢ કપ પાણી ઉમેરી દઈએ પાણી ઉમેરી અને હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આપણે વેજીટેબલ્સને ઉમેર્યા ત્યારે પણ થોડું મીઠું ઉમેરેલું હતું તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને જો તમારે આ ઉપમામાં ટામેટું ઉમેરવું હોય તો એકદમ ઝીણું ટામેટું કટ કરી અને જ્યારે તમે પાણી ઉમેરો છો ત્યારે ઉમેરી શકાય તમે ટામેટું પહેલાં ના ઉમેરતા નહીં તો બધા વેજીટેબલ્સ સારી રીતે કૂક નહીં થાય તો આ રીતે બધા વેજીટેબલ્સની અંદર પાણી ઉમેર્યા પછી સરસ પાણીને ઉકળવા દેવાનું પાણી સરસ ઉકળે એટલે આપણે રવાને જે શેકીને રાખ્યો છે એને ઉમેરતા જશું અને તરત જ એને ચલાવી લેવાનું છે કોઈ લમ્સ ના બને એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે થોડો થોડો રવો ઉમેરતા જવાનો અને એકદમ સરસ તમારે ચમચાના મદદથી ચલાવી લેવાનું તમે જેવો ગરમ પાણીમાં શેકેલો રવો ઉમેરશો એટલે રવો તરત જ ફૂલવા માંડશે અને બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે તમે જોઈ શકો છો કોઈ નાના મોટા લમ્સ બન્યા હોય તો એને આ રીતે ચમચાના મદદથી અત્યારે જ સરસ મિક્સ કરી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ પાણી ખૂબ જ સરસ રવાએ એબઝોર્બ કરી લીધું છે હવે આપણે આને ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આના પર આપણે લીડ લગાવી અને એકથી દોઢ મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર થવા દઈશું આપણું પાણી અને એકદમ સરસ ઉકળેલું હતું અને રવો પણ સરસ શેકાયેલો હતો એટલે આને હવે કૂક થતા બિલકુલ સમય નહીં લાગે તો આ રીતે બરાબર મિક્સ કરી અને લીડ લગાવી દઈશું અને એક મિનિટ સુધી આપણા ઉપમાને થવા દઈશું તો અહીંયા એક મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા ઉપમાનું ટેક્સચર આવી ગયું છે અને એકદમ સરસ આપણો કલરફુલ અને ખૂબ જ હેલ્ધી ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ ઉપમા છૂટો બન્યો છે તો અહીંયા મેં ઉપમાને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીધો છે અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ઉપમા ખાવા માટે બિલકુલ તૈયાર છે તો તમે આ રીતથી આ રવાના ઉપમાને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાય રવાના ઢોકળા અને રવાના ઉત્તાપમની રેસીપી જોવી હોય તો મેં પહેલેથી જ ચેનલ પર આપેલી છે હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે એ રેસીપીને ત્યાંથી જોઈ શકો છો તો તમે આ રેસીપીને ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ